ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલા ખ્યાતનામ લોવર મ્યુઝિયમ અને વર્સાય પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યા બાદ ભારે અફરાતફરી મચી જવા પામી છે. આ ધમકી મળ્યા બાદ શનિવારે આ બંને સ્થળોને ખાલી કરાવવામાં આવ્યા હતા અને પોલીસે મ્યુઝિયમમાં ચેકિંગ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર ફ્રાન્સમાં એક કટ્ટરવાદી વ્યક્તિ દ્વારા સ્કૂલમાં ચાકુ વડે કરાયેલા હુમલામાં એક શિક્ષકનું મોત થયા બાદ ભારે તણાવ સર્જાયો હતો અને સિક્યુરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રકારના માહોલમાં મ્યુઝિયમ અને પેલેસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ પોલીસે તરત જ આ બંને સ્થળો પર પહોંચીને તેને ખાલી કરાવવાનું શરૂ કર્યું હતું. તો મહત્વનું છે કે લુવર મ્યુઝિયમમાં ખતરાની સાયરન વગાડીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મ્યુઝિયમમાંથી પર્યટકો બહાર ભાગતા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. તો ઉલ્લેખનીય છે કે ફ્રાન્સનું લુવર મ્યુઝિયમ આખી દુનિયામાં વિખ્યાત છે. ચિત્રકાર દા વિન્ચીનું ખ્યાતનામ મોનાલિસા પેઇન્ટિંગ પણ આ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે. ત્યારે મ્યુઝિયમને જોવા માટે રોજ 40,000 જેટલા પ્રવાસીઓ આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.